ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન વિલોગમાં તમારું સ્વાગત છે. તો જો, આજે અમે નીકળી ગયા છીએ. ક્યાં નીકળી ગયા છીએ? ખરીદી કરવા. તમને એવું કે આ લોકો હમણાં ખરીદી કરે? આ તો મને કાવીન બેન લઈને જશે, કેમ કે આજે છે ને અમે લોકો, અમારો વારો આવ્યો છે. એટલે જો મેર પડે ને તો અમે જઈએ છીએ મોલમાં, તો કપડાં ને એવું જોઈએ. કાવ્યના કપડાં લેવાના છે, મારા લેવાના છે. મેર પડી જાય તો લઈ લે, બરોબર ને? સુરત કો ધક્કો નથી ખાવ. મને સુરત જવાનું કંટાળો આવે, કારણ કે એની એટલી ગળદી હોય ને, આપણે કોઈ સુરત ન જાવ. આપણે અહીંથી મળે ને લઈ લે, બરોબર ને? બરોબર ને, બરોબર ને. નહીં તો કાંઈ નહીં, બરોબર, બરોબર ને, બરોબર ને, બરોબર ને, બરોબર ને. હા, કેટલા હું ખાવ એને ખબર. તો આવું છે મિત્રો, નીકળી ગયા છીએ. અને તમે અમારી સાથે સાથે રહેજો. અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ પર નાખજો, અને અમારી ચેનલ લાઈક શેર અને કોમેન્ટ કરજો. તો જોઈએ હવે ચેતન શું શું આપણને લઈ દે છે. નવસારીમાં શું મળે મને શું ખબર? ખમણ મળે. ખમણ તો આજે ખાધા બપોરે. આજ તો વળી ખમણ લાવ્યા હતા, કે લાઈ ખમણ લઈ જાઓ. પોતાને ભૂખ લાગી ગઈ એટલે ખમણ લેવા કે તમારે હાટું લેતા આવ્યા. આજ તમે ખમણ ખાધા કેમ કાવ્યા બપોરે? બોલો, બપોરે ખમણ ખાધા ને આ એમ કહેવાય? બપોરે થયું તો બધું પતી ગયું, તો સારું થયું. તમે વહેલા લઈ આવ્યા એમ. તમે નવસારી ના ખમણ એક વાર ખાઈ લ્યો ને, એટલે તમે છે ને બીજા દેશ ના કે ગામડા ના તમે છે ને ખમણ ખાવાનું ભૂલી જાય. એટલા મસ્ત મળે સુરત નવસારી ના, સ્પેશિયલી નવસારી ના ખમણ. તમે પેટમાં દુખવા માંડે, પછી તમારે રોદા ખાઈ ખાઈ ના ગાડી હરખી હલાવો. ખબર નથી હવે મને ક્યાં પહોંચ્યા છે. સારું, જો આ રોડ ઉપર આ જો બજાર ભરાણી છે, મસ્ત હો કપડાની ને જો છે ને હજી ગોઠવાય છે. અને આ બજાર જો મસ્ત ભરાણી. આપણે તો પહેલી વાર જોયો છે તન, દિવાળી ને લીધે ભરાણી. હા, પણ દિવાળી ને લીધે આપણે પણ દિવાળી વર્ષે જ ભરાણી છે, બાકી નથી ભરાણી. આજે ફરતી બાજુ ગોઠવે છે ફૂટપાથ ઉપર, આપણે કોઈ વર્ષે જોઈ નથી. પણ આપણે દિવાળી અહીંયા હોતા ક્યાં હોઈએ છીએ આપણે? અમારે તો છે દર વર્ષે અમે લોકો હોતા નથી. અમે છે દર વર્ષે દેશમાં જાય, જૂનાગઢમાં હોય. કાય છે તો દિવાળી એટલે આ બાજુની અમને બજારની ન ખબર હોય. અમે આ વર્ષે અહીંયા છીએ, ગયા વર્ષે અહીંયા જ હતા, પણ આ બાજુ કંઈ નીકળ્યા નહોતા. આજે નીકળ્યા છીએ આ વર્ષે, તો જોઈએ કે શું શું છે. બહુ મસ્ત હતી હો બજાર. તો જો મિત્રો, અમે આવી ગયા છીએ મોલમાં, અને હવે આ લોકોની ખરીદી બાકી હતી ને તો કરાવી લઈએ. એટલે શું છે એનું કામ એક પત્તે, પછી આપણે શું નવરા આગળ બીજા આગળના કામ ચાલુ કરીને પછી. હવે આ દિવસમાં નવરાઈ નથી મળતી, કાંઈક ને કાંઈક નવા 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 કામ એવા ઉજી જાય ને કે એક પછી એક ચાલુ જ થઈ જાય. શું લાવી આને તરસ એ લાગી ગઈ, બોલો. તરસ એ લાગી ગઈ, હાલો અંદર હોત ત્યાં મોલમાં પાણી. ત્યાં તમને પાણી વગર ને ન રાખત, 10 રૂપિયાનો ખર્ચો કર્યો. આ કેવું છે, કાવું જો તો કાવું. બેન ના કપડા લેવાના, આના માટે દે લેવાના છે.
મારા જેવું લઈ લે ને ભાઈ, એવું કલર બે મેચિંગ મેચિંગ થઈ જાય, એ સારું છે. જો તો મોટું હશે એમાં લ્યો. હા એ જો એમાં નીચે. જીન્સ લેવું પડે નીચે. કાવ્યાને જોયું તે પેલા ટ્રાય. કાવ્યા જો ગમે ને લાંબુ લેવું પડશે. એક આખું ટ્રાય કરાવી દે ને તો ખબર પડે. બ્લેકમાં જો, બ્લેકમાં જો મિત્રો. કાવ્યા કાવ્યાબેન ની ખરીદી થાય છે, એને હવે જોઈને એવું આપણે લઈ દેવાનું બરાબર ને. કાવ્ય જે ગમે ની લઈ દેવાનું. તો હજી સ્કીપ કરતા ને, હજી તો ખરીદી ચાલુ થઈ. જો કાવ્યાબેન હવે ચેક કરવા જાય છે જે આપણે એક એક વસ્તુ જોઈને લેવાની છે કેવી લાગે. કારણ કે આ બધા દિવાળીમાં કપડા છે, એક એક વસ્તુ આપણે ચેક કરીને લેવાની છે. અને આપણે આવી ગયા છીએ રિયલ મોલ. ઓહો કેવું લાગે કાવું બેન, મસ્ત છે ને. હા બે એવું લાગે ને. તો જો કાવું બેન નું છે ને એક ફાઈનલ થઈ ગયું. નહીં કાવું આ લેવું છે ને. જો આપણે બીજી જોડી હજી લઈને જોઈ લે, તું ચેક કર લે બરાબર. તો એ સારું લાગે એ લઈ લે. એ બેન ની બીજી પસંદ. ઉભી રહેજો. આ કેવું લાગે નહી કેજો કાવું બેન ને. જો નથી ગમતું કઈ નહીં. કાવ્યાબેન ને છે ને આજે બધી અલગ અલગ વેરાયટી ચેક કરીને આપણે લેવાનું છે. બધી વેરાયટી ચેક કરી પછી જે સારું લાગે ને એ બે ત્રણ જોડી લઈ લેવાના છે. એટલે પહેલા આપણે એને છે ને ચેક કરાવીએ છીએ. ટ્રાય તો કરાવી પડે ને. તો આ કાવ્યાબેન નું નવું આ ગ્રીન પણ સારું છે. જો કાવ્યા આ મસ્ત છે, મસ્ત લાગશે. જો એપલ
કેવું લાગે? હવે આ નવું કંઈક અલગ વેરાયટી કાવ્યા ભાઈ, આપણે વેરાયટી જ લેવડાવવાની. કેવું લાગે કાવ્યા? ના મસ્ત. વાહ, ગમે છે. ખરીદી થાય છે દિવાળીની, અને મસ્ત મસ્ત કપડા ટ્રાય કરીએ છીએ અને લઈએ છીએ. એક હારે તો અમે તમને સાંજે જ દેખાડશું, પણ સ્કીપ કરતા નહીં, કારણ કે કાવ્યાનો વારો પતી જાય ને પછી ધારાનો વારો, એટલે હજી એને શું શું ટ્રાય કરવાની છે ને એ આપણે આગળ જોઈએ છીએ. તો કાવ્ય આવે કેવું લાગે? કાવ્ય હે કહો, હજી પર્સ લેવાના છે ને, જોઈ લે હાલ. કાવ્યાબેનની જોર શોરથી ખરીદી ચાલુ થઈ ભાઈ. હવે કાવ્યાબેનને દિવાળી દેખાણી છે. ક્યું રાખ્યું ભાઈ? પીરું ને આ કલર લેવાનો, પણ આમાં પેન્ટ અસર વાળો છે. કાવ્યાબેન ની ખરીદી પૂરી થઈ ગઈ છે, હવે કેમ ગઈ? આ તો વીણવાય મંડી. મેડમ ખરીદી કરે છે. હવે એને સલાહ ન દેવાય આપણે, નહીં એ આપણું માને નહીં, એને સલાહ નહીં દેવાની. ખબર જ ન પડે ને છેલ્લે, એમ કે નથી ગમતું. કેટલી વેરાયટી છે મોલમાં, પણ છતાંય એમ કે 500 વેરાયટી વિકસે ને પછી છેલ્લે એક બે વસ્તુ પસંદ કરી કે હવે આ રાખ. મિત્રો, આપણે મોલ માંથી ખરીદી કરીને આવી ગયા છીએ. કાવ્યાબેન ટ્યુશન માં વહી ગયા છે, કારણ કે એને ખાસ તો છે ને, આપણે વહેલા નીકળી ગયા, ધારાની ખરીદી અધૂરી રાખી દીધી. કારણ કે કાવ્યાબેનનું 4 વાગ્યાનું ટ્યુશન હતું ને પાછી એક્ઝામ ચાલુ છે. મેં કીધું હવે તારી ખરીદી કાલે કરશું, એ વધારાનું હોય છેલ્લે બધું. તો હવે આપણે કાવ્યાએ હું લીધું નહીં, તમને કાયદેસર દેખાડી દઈએ. હવે ભાઈ, હા 4000 ના કપડા છે, 4000 નું પેન્ટ બધા થઈ 4000 છે. ત્રણ લીધા છે અત્યારે, હજી એકાદ બે લેવાના છે. હવે પછી આ મુજો માં મને તો લઈ ગયો. તારું છે, મારું તારું લેવું છે, લેવું છે, પણ મને કઈ લઈ ન. તારું છેલ્લે બાકીની ખરીદી હજી બાકી, તો એ હવે પાછું કાલે આપણે કરશું. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. હા, તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.